લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામ છે તે આવી ચૂક્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની જ્યારે શરૂઆત થવાની હતી ત્યારે ગુજરાતમાં પહેલાં એક તરફી જે કહેવાય કે વાતાવરણ છે તે જોવા મળતું હતું પરંતુ જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન ચાલુ થયું પરસોત્તમ રૂપાલાનો જે બેફામ વાણી વિલાસ હતો અને તેના કારણે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું અને આ આંદોલન સૌ જે ક્ષત્રિય સમાજના પદ્મિની બા વાળા છે દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આપણે અત્યારે પદ્મિની બા વાળા જોડે સીધી વાત કરીશું કે આજે જે પરિણામ આવ્યું છે ત્યારબાદ તેમનું શું કહેવું છે પદ્મિની બા જે પ્રમાણે આંદોલન શરૂ થયું પરસોત્તમ રૂપાલાનો વિરોધ બી એટલો જોવા મળ્યો હતો ક્ષત્રિય સમાજે એટલો વિરોધ કર્યો આપે બી એટલો જ વિરોધ કર્યો હતો પરંતુ જે અત્યારે પરિણામ સામે આવી રહ્યો છે પરસોતમ રૂપાલાની કહી શકાય કે સાડા ચારથી પાંચ લાખની લીલામને કઈ રીતે આપ જોઈ રહ્યા છો કયું કારણ આપને લાગી રહ્યું છે અને જે સંકલન સમિતિ હતી તેના કામ વિશે શું કહે જ પૂછીશ કે સંકલન સમિતિએ જો આટલી બધી મહેનત કરી તો આ પરિણામ શું શૂન્ય તો આવ્યું બરાબર છે તો સંકલન સમિતિએ જે કર્યું ને એ આખો સમાજ ગેરમાર્ગે દોરાઈ ગયો છે અને અમારું જે આંદોલન હતું શરૂઆતનું જે બેનો દીકરીઓ લડતા હતા

અને વચ્ચે એક એવી બી વાત આવી હતી કે જ્યારે ફોર્મ ભરવાની સમય નજીક આવતો તો ત્યારે એક અડધી રાતે બંધ બાણે ગાંધીનગરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી સી આર પાટીલ તમામ લોકો હાજર હતા અને ત્યારબાદ ક્યાંક પિક્ચર બદલાવ્યું એવું લાગી રહ્યું હતું જી આ ચોક્કસપણે મિટિંગો ખબર નહીં અડધી રાતે શેની કરી રહ્યા હતા તો એ તો શંકાને સ્થાન જ નથી ને અને એ મિટિંગોમાં મને શું કામ અટેન્ડ નહોતા કરતા એમ કેમ કે જે પણ એ લોકો કે પણ પહેલું આંદોલનની શરૂઆત કરવા વાળી તો હું વ્યક્તિ છું તો એક આજે મારા ફોનમાં પણ આપ જોઈ લેશો તો કોઈનો એક ફોન કોઈ દિવસ આવ્યો નથી સંકલન સમિતિનો એટલે ક્યાંક ને ક્યાંક એક સમાજને ગુમરાહ કરીને રાજકારણ રમી ગયા અને એનું પરિણામ આજે અમે બધા ભોગવી રહ્યા છીએ પાંચ લાખની લીડ એટલે કહેવાય કે ખૂબ મોટી લીડ છે સામે કોંગ્રેસમાંથી જે પરેશ ધાણાની ઉભા હતા એવી વાત જયારે રતનપરમાં જે સભા મળી હતી તેની અંદર એવી વાત કરવામાં આવી હતી કે ભાજપનો વિરોધ કરવામાં આવે છે કારણ કે ભાજપે પરસોત્તમ રૂપાલાને ઉમેદવારમાંથી હટાવ્યા હતા અને જે આ વખતે મતદાન કરવામાં આવશે એ ભાજપના વિરોધમાં કરવામાં આવશે તો આ પરિણામ ઉપરથી લાગે છે કે ક્યાંય ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધમાં મતદાન થયું હોય જી ના ચોક્કસ તો તો ચાર થી પાંચ સીટ જવી જોઈએ ને જો એવું જ હતું કે ભાજપના વિરોધ મતદાન થયું હોત તો શું કામ કેમ ગેની બેનની જીત થઈ જ છે ને તો આજે અમારા ક્ષત્રિયો એટલી મહેનત કરી હોત તો સો ટકા આ લોકોએ સંકલન સમિતિએ ખાલી ખોટા ભાષણ કરી અને એક સમાજને એક રથ નીકળ્યા અને ઓલું નીકળ્યું પણ જે જરૂર હતી જે કરવાની કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ નીકળવાનું હતું જો તમારે જીત અપાવી હતી તો જ તો એ તો કઈ કોઈ બહાર નીકળે જ નથી ઘરની બહાર કોઈ દિવસ કોઈ નીકળે જ નથી તો પ્રચાર કરવો તો ને આપણા સમાજનો પણ તો સો ટકા અમારી અત્યારે ચારથી પાંચ સીટ આવી હોત કોંગ્રેસની અને હું તો આમાં સાઈડ લઈને જ થઈ ગઈ હતી કેમ કે રાજકારણમાં આવી ગયું કોંગ્રેસ ભાજપ એટલે હું આમાં સાઈડ લઈને જ હતી પણ બધા સંકલન સંકલન સમિતિ કરતા હતા તો સંકલન સમિતિ અત્યારે રિઝલ્ટ શું આપ્યું તો કે જીરો જી જ્યારે અહીંયા ફોર્મ ભરાતા હતા ત્યારે એક એવી બી વાત કરવામાં આવી હતી કે રાજકોટમાં અઢીસોથી ત્રણસો બેનો છે કે જે ફોર્મ ભરશે આજે જ્યારે પરિણામ સામે આવ્યું કુલ નવ ઉમેદવાર હતા જે જોવા મળ્યા જેમાંથી એક ભાજપના ઉમેદવાર પરશોત્મ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાની બહુજન સમાજવાદી પાર્ટી અને બીજા છ અન્ય અપક્ષના ઉમેદવાર હતા જે ક્ષત્રિય બેનોએ ફોર્મ ભરેલા હતા એ વખતે બી વાતો એવી થતી હતી કે અઢીસો બેનો દ્વારા ફોર્મ ભરવામાં આવેલા છે તો આ ફોર્મ બધા ક્યાં ક્યાં કેમ રદ થયા એ બાબતનું કોઈ કારણ જાણવા મળ્યું જી સંકલન સમિતિના એક બેને એવી બહુ મોટી મોટી કઈ રીતી બધા જોઈ હશે કે સાડા ત્રણસો ફોર્મ ભરશું અને અમે ઇતિહાસ રચશું અને સો ફોર્મ તો હું જ ભરીશ એવી બેનની વાત હતી સો ફોર્મ તો શું અહીંયા એ બેન આય દેખાણ નતા તે દિવસે ફોર્મ ભરવા ટાણે અને અમારું કહેવાનું એ હતું કે કોઈ પણ એક વ્યક્તિ એક વ્યક્તિ અપક્ષમાં તમે આપણે આપણા સમાજના ઊભા રહી અને આપ ઊભા રહો તો પણ ઘણો ફેર પડી જાત કદાચ એ એ વોટિંગનું પણ કંઈક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ફેર પડત પણ ના એ લોકોને કરવા જ નહોતું દેવું કે શું હતું કે રાજકારણ અંદર અંદર ખીચડી પકાવી અને ખાલી સમાજને એવું કીધું કે અમે આપની સાથે છીએ અમે આપને સાથે છીએ અને એનું પરિણામ આવીને ઊભું રહી ગયું છે તો એ બેનને કહેજો કે આપ ભણેલા ગણેલા છો અને આવો સમાજને ગુમરાહ બીજી વાર ન કરતા અને આવી મોટી મોટી પણ ન કરતા કે સાડા ત્રણસો ફોર્મ ભરીને અમે ઇતિહાસ રચશું તો આ ન હાલે આવા સમાજના આગેવાનો પણ ન હોવા જોઈએ કે સમાજને કેટલી બધી માત આપી છે અને આટલા વર્ષોમાં હજારો વર્ષોમાં જે સંકલન સમિતિએ સમાજનું બગાડ્યું છે ને એવું આજ સુધી અમારા સમાજ સાથે બનાવ બન્યો નથી એટલું બધું અમારા છે અને હું તો એવી વ્યક્તિ છું કે જે સત્ય છે છે ને એ જ બોલું હાર હાર થઈ તો સ્વીકારવી પડે ને પછી ખોટી આપણે એમ કે અમારી એક સીટ આવીને અમે જીતા ભાઈ એક સીટે જીતા ન કહેવાય કમસે કમ પાંચ થી છ સીટ કોંગ્રેસની આવી હોત તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગત કે ના સંકલન સમિતિની મહેનત છે અમારા ક્ષત્રિય સમાજની મહેનત છે પણ ના ભાઈ અંદરખાને બધા ફૂટેલા જ હતા એ સ્વીકારો અને સમાજને સ્વીકારો ને સમાજનો સામાન્ય માણસ આમાં હેરાન થઈ ગયો આમાં આગેવાનોને કોઈ લેવા દેવા નથી કોણ જીતે કોણ હારે આગેવાનોએ તો પોતપોતાની ખીચડી રંધાણી અને પોતપોતાનું બધું કરી લીધું છે જી હવે પછીના જે શું રહેશે આંદોલન પ્રક્રિયા કારણ કે રૂપાલાને હું વિરોધ હતો રૂપાલા ચૂંટણી જીતી બી ગયા એક કહેવાય કે જંગી બહુમતી સાથે આ ચૂંટણી જીત્યા છે પાંચ લાખની લીડ છે તેની સાથે આ જીતેલા છે પરંતુ જે આંદોલન પદ્મિની બા વાળાએ શરૂ કર્યું હતું જે બેન બેટીઓની સન્માનના માટેની જે વાત હતી એના માટે શરૂ કરવામાં આવ્યું હતું પદ્મિની બા વાળાનું હવે પછીનો શું રહેશે

વિશ્વાસ હતો જે બે ચાર તત્વો છે કે ના આ લોકો કઈક કરશે આ લોકો કઈક કરશે પણ એ લોકોએ તો સમાજને સુવડાવી દીધો અને સમાજને ગેરમાર્ગે દોરી ગયા તો એક કહીએ ને કે શૂન્ય પરિણામ આવ્યું અને કાઈ ઉલટાનું આના કરતા તો એક લેખિત ઉપર રૂપાલાભાઈને માફી દઈ અને મોટા થઈ ગયા હોત ને તોય કાંઈક અમારું માન જળવાઈ જાત આ તો ઉલટાનું કાંઈ જીત પણ ન થઈ અને કાંઈ કરવા પણ ન દીધું કંઈ કર્યું પણ નહીં અને શું રાજકારણમાં શું રોટલા શેકીન બેસી ગયા છે એટલો બધો ગુસ્સો આવે છે કે કરણસિંહ ચાવડાને હું કહેવા માંગુ છું કે ભાઈ તમને શરમ આવી જોઈએ આવી આગેવાની બીજી વાર ન લેતા અમને બહેનુંને આગળ હાલવા દીધા હોત ને તો અમે અત્યારે જીતાડીને દેખાડી દેત જી બધની બહા સંકલન સમિતિ એવું પણ કહી રહી હતી ઇલેક્શન પછી ત્યારબાદ ગોતા જે ક્ષત્રિય ભવન છે ત્યાં તે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એવું કહેતા હતા કે અત્યારે હાલ પૂરતી જે આંદોલન છે એ આંદોલનને સ્ટોપ કરવામાં આવ્યું છે બંધ કરવામાં નથી આવ્યું પૂર્ણ વિરામ નથી મૂકવામાં આવ્યું આગામી નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા ચૂંટણી આવશે એમાં ચોક્કસથી જે ક્ષત્રિય સમાજ છે તેની તાકાત દેખાડશે અને જે ભાજપના જે નેતાઓ છે તે લોકોને હાર દેખાડશે પણ ખરેખર આપને લાગે છે જે પ્રમાણે અત્યારે જે કામ કરવામાં આવ્યું જે પ્રમાણે સંકલન સમિતિની વાતો હતી અને એ વાતો ફોકડ વાતો અત્યારે દેખાઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે હવે આગળની જે ચૂંટણી આવશે એની અંદર સંકલન સમિતિના કહેવા પ્રમાણે ખરેખર ભાજપને હાર મળશે જી આમાં તો એવું છે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે બેનો દીકરીઓની અસ્મિતાની લડાઈને રૂપાલાભાઈ તો સાઈડમાં જ વયા ગયા પ્લસ આ લોકો બધાને ટિકિટો લેવી છે અને કાલ હું આપને કોરા કાગળમાં લખી દઉં છું કે કરણસિંહ ચાવડા ની બધા ભાજપમાં સાથે જોડાયેલા હશે ભલે એ લોકો મારી ઉપર કદાચ કોક ને કોક આક્ષેપો કરતા હોય છે તો હું મેં જે લડત દીધી છે સત્યની દીધી છે હું કોઈ બીજેપીના કોઈ પણ વ્યક્તિ સાથે જોડાયેલી નથી મેં તો એ પણ કીધું કે મારો આખો ફોન એવો ટ્રેસ કરાવો કે એક પણ બીજેપી કાર્યકર્તાનો મારો ફોન હોય અથવા તો હું કોઈ પણ વ્યક્તિ સાથે જોડાઈને મેં આ કાંઈ કોઈ પણ રમત રમી હોય પણ સંકલન સમિતિના લોકોને બે ચાર જણાને ટિકિટ લેવી છે ટિકિટ માટે આ બધું થઈ રહ્યું છે તો ટિકિટ લ્યો સો ટકા આપણી પણ માંગ કરી શકી છે પણ બેનુ દીકરીઓની જે અસ્મિતાની લડાઈ સાથે તમે છેનછાડા કરી અને તમે આ વસ્તુ કરો છો તો સેજે શોભા નથી દેતું અને એવું કે છે કે આંદોલન તો આંદોલનનો હવે ચોથો પાર્ટી એ લોકો કરે અને ઘણા બહેનો પણ એવું બોલી રહ્યા હતા કે રૂપાલાભાઈ જે દિવસે જીતશે તે દિવસે અમે રાજકોટમાં અમે અનસન ઉપર ઉતરી જાશું તો એ બધા ક્યાં ગયા છે અત્યારે ખોવાઈ ગયા અને કરણસિંહ ચાવડાએ પણ કીધું જ હતું કે અમે હજી પાર્ટ અમે અમે કરશું જ હજી આંદોલન તો આંદોલન શું ચૂંટણીએ ચૂંટણીએ કરવાનું છે તો એનો મતલબ તો એવો થયો ને કે ભાઈ આ ટિકિટ માટે થઈ રહ્યું છે જો અત્યારે રૂપાલાભાઈ જીતી ગયા છે તો હવે તો એનું આંદોલન તો અત્યારે દેખાડવું જોઈએ ને કે શું કરી શકો છો તમે એટલે હવે એ બધું એ લોકોની વાતો છે

તો રાજકોટના મહાસંમેલનમાં એ બોલ્યા હતા કે જેટલા પણ અમે સંકલન સમિતિના સભ્યો છીએ ભવિષ્યમાં પણ અમે ટિકિટ નહીં લઈએ એવું બોલેલા છે મારી પાસે વિડીયો પણ છે એમનો કે એવું બોલેલા છે કે ભાઈ અમે તો બધા સામાજિક જ રહેવાના છીએ તો હમણાં જે લાસ્ટ પ્રેસ કોન્ફરન્સ એમની હતી એમાં એ એવું બોલ્યા કે ભાઈ અમે તો ટિકિટનો ટિકિટોની પણ માંગ કરીશું જો ટિકિટોની માંગ કરો ને કરણસિંહ ચાવડા તો બીજા લોકો માટે કરજો આપ જેટલા સંકલન સમિતિના સભ્યો છે ને એમાં એક પણ વ્યક્તિએ ટિકિટ લીધી ને તે દિવસે હું ઓછી નહીં ઉતરું તે દિવસે ભલે આપ દરબાર હોય ગરાશિયા હોય તે દિવસે હું ઓછી નહીં ઉતરું અને હું તમને મુંહ તોડ જવાબ આપીશ એટલે સંકલન સમિતિના તો એક સભ્ય એ પણ ટિકિટ નથી લેવાની જે અમારા બેનુ દીકરીઓ સાથે રમત રમી ગયા છે તો એ અમે તમને ટિકિટ નહીં લે લેવા દઈ બીજા બધા તો દૂર રહ્યા અમે જ તમને પહોંચીને પાછા વળશું જી રાજકોટ વાત કરીએ રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન હતો કે જે આખો અગ્નિકાંડ સર્જાયો સત્યાવીસ લોકો બાળકો સાથે સત્યાવીસ લોકોની અંદર ભોગ બન્યા હતા ક્ષત્રિય સમાજના લોકો બી એમાં ઘણા બધા હતા કે જેમાં આ જે અગ્નિકાંડ હોય એમાં હુમાયા છે કહેવાય છે કે વધારે પડતા ક્ષત્રિય સમાજના લોકો જ એની અંદર હતા સમાજને એ લોકો માટે હવે શું કરવું જોઈએ જે પરિવાર છે કે જેનું નાનું બાળક આજે ગુમાવ્યું છે ઘરનો મોભી છે તે ગુમાવ્યો છે આવા અનેક લોકો છે અનેક એવા ક્ષત્રિય સમાજના લોકો છે કે જે આની અંદર ભોગ બનેલા છે સમાજ એ લોકો માટે હવે શું કરવું જોઈએ આગળ આવી જો હું કહું ને તો રૂપાલાભાઈનું જે આંદોલન હતું ને એના સામે આ આંદોલન બહુ મોટી એક કહીએ ને કે આમાં તો બાળકોએ જીવ પોતાના ગુમાવ્યા છે અને એ પણ બીજેપી પાર્ટીના એક કહીએ ને કે એ લોકો એલર્ટ કોઈ ન રહ્યા તો બીજેપી પાર્ટીને પણ આ સમજવું જોઈએ નોંધ લેવી જોઈએ કે જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા એમાં જે લોકોને ત્યાં હાજર રહેવું જોઈએ એ બધા ફરતા હતા બધા તો તમે લોકો કે દિવસે એલર્ટ થશો આ કઈ નાનો મોટો બનાવ નથી આજે જે મા બાપને ને પોતાના એક એક બાળકો હતા એ લોકોએ પોતાનું બધું ગુમાવી દીધું છે તો આની સામેનું આંદોલન તો બહુ મોટું રૂપ લેવું જોઈએ આ રૂપાલાભાઈનું આંદોલન તો આની સામે કાંઈ જ ન કહેવાય એ તો બોલ્યા હતા આમાં તો કેટલા વ્યક્તિઓ પોતાના જીવ દઈ દીધા છે તો અત્યારે સમાજ કેમ બેઠો છે અત્યારે જ સમાજને બહાર આવવું જોઈએ બરાબર છે અને હાલો અમારા ક્ષત્રિય સમાજના તો હતા પણ પ્લસ બીજા પણ બાળકો હતા તો હું તો એ બાળકો મારા પણ કહીશ હું મારા પણ બાળકો કહીશ બાળક બાળક જ છે તો દુઃખ થવું જ જોઈએ અને આની સામે લડાઈ હકીકતમાં અત્યારે આની સામે લડાઈ આપવી જોઈએ કે જે આ બનાવ બન્યો છે એ નેક્સ્ટ ટાઈમ ન બને અને આમાં કોઈ પણ બાંધછોડ ન કરવી જોઈએ અને આમાં પબ્લિકે બહાર નીકળવું જોઈએ અત્યાર છે કેવાય કે જે નાના નાના અધિકારીઓ પકડ્યા છે નાની માછલીઓને અત્યાર સુધીમાં પિંજરે પૂરવામાં આવી છે પણ જે મોટી માછોલીઓ હતી તે હજી ખુલ્લે આમ ફરી રહી છે તો એ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એ લોકોને પકડવા જોઈએ એવું નથી લાગતું સો ટકા આમાં તો હું એમ કહું ને કે કોઈ પણ હોય આમાં કોઈ પણ વ્યક્તિને જતું કરવાય નહીં તો જ આપડી આ પબ્લિક છે ને એ લોકોને જાગૃતતા લઈ આવીએ જોઈએ કે બીજેપી પાર્ટીમાં એક્સવાઇઝેડ કોઈ પણ હોય તો કોઈ પણ વ્યક્તિ જો આનો ભોગ કે આ બાળકોનો ભોગ બન્યો હોય તો એને સજા આપો તો જ તમે એક માણસ તમારામાં કહેવાય અને હું તો આમાં નીકળવાની જ છું અમે અત્યારે બધા જોઈ જ રહ્યા છીએ કે શું આ લોકો એક્શન લે છે ભાનુબેન છે તો ભાનુબેન પોતે એક બાળકોના પોતે છે તો ભાનુબેન ત્યારે એ ટાઈમમાં કેમ નો દેખાણા ભાઈ ભાનુબેન મીડિયા છે શું કામ તમે નથી કરતા કરો આજે દુનિયા ને જવાબ દેવો પડે તમે સત્તા ઉપર બેઠા છો તો ભાનુબેન રાજીનામું આપવું જ જોઈએ ભાનુબેન તો બાળ વિકાસ મહિલા વિકાસ મંત્રી બી છે છતાં બી તે સુધી સામે નતા એના જયારે સામે આવ્યા ત્યારે રોઈ નાટક કર્યું જી હા તો ભાનુબેન રાજીનામું અપાવો હું તો આમાં મને વ્યક્તિ મને પબ્લિક સાથ આપશે આ તો અઢારે સમાજોની વાત છે તો સો ટકા આમાં બાળકોને બાળકોના માતા પિતાને ન્યાય અમે દેવડાવશું કે સો ટકા આ તો અમારી સાથે રાજકારણ આ આંદોલનમાં રમાઈ ગયું પણ આ અમે કદાચ આમાં બહાર નીકળશું તો અમે કોઈનું પણ જાતું નહીં કરીએ બરાબર છે અને ન્યાય સાથે લડશું અને સો ટકા અમે એનું રિઝલ્ટ આપશું જે મોટા અધિકારીઓ આઈપીએસ આઈએસ અધિકારીઓ છે જે રાજકોટ પોલીસ કમિશનર છે રાજકોટના જે મ્યુનિસિપાલિટી કમિશનર છે આ તમામ લોકો સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને અગાઉના જે આરએમસી કમિશનર હતા કલેક્ટર હતા કે જ્યારે ટીઆરપી ગેમ ઝોન ચાલુ કરવામાં આવ્યો કહેવાય આખો ગેરકાયદેસર ગેમ ઝોન શરૂઆતથી જ ગેરકાયદેસર હતો અને ત્યાં ગાડી બી મોટા અધિકારીઓ એ વખતે ઉદઘાટનમાં જઈને ત્યાં હાજર હતા તો એ અધિકારીઓ સામે પણ હજી કોઈ ફરિયાદ સુધા નથી થઈ તો માંગ કરવામાં આવશે કે એ અધિકારીઓને પહેલા જેલના હવાલે કરવામાં આવે છે ચોક્કસપણે માંગ અમે કરશું જ અને એ લોકો એ અધિકારીઓને તો પહેલા પેલા એ લોકોને સજા થવી જોઈએ કે જે અધિકારીઓ ફોટામાં દેખાય છે અને અમે એ કરશું જ કેમ કે આમાં ક્યાંક ને ક્યાંક બધાની મિલી ભગત તો છે જ તો કોઈ પણ સત્તા જો આજે રૂપાલાભાઈ હતા ભલે ને જીતી ગયા

તો એ લોકોને ખ્યાલ આવે આ લોકો કરવા જોઈએ સત્તાધીશો છે તો એ લોકો નોંધ લ્યો નોંધ્યો અને આવો બનાવ આ કઈ નાનો બનાવ નથી આ મોટામાં મોટો બનાવ કહેવાય કે આટલું બધું થવા છતાં એક કોઈ એવી એવી એક્શન નથી લેવાતી કે પબ્લિકને સંતોષ થાય જી ગૃહમંત્રી તો એવું કહેતા હોય છે કે ભાઈ હું પબ્લિક માટે છું પબ્લિકને જ્યાં મુશ્કેલી પડશે ત્યાં હું એમના માટે અડધી રાતે બી ઊભો રહીશ પણ આજે આટલો મોટો ગેમઝોન કાંડ થયો અગ્નિકાંડ થયો આટલા લોકો હોમાયા છતાં બી ગૃહમંત્રી ક્યાંક આ અધિકારીઓને જ બચાવવા આગળ આવતા એવું લાગી રહ્યું છે હવે ગૃહમંત્રીને તો જો ખ્યાલ હોવો જ જોઈએ કે શું એને પગલાં લેવા જોઈએ શું કામે નથી લેતા તો હું તો એવું જ કહું છું હર્ષ સંઘવીને કે તમે લોકો શું કામ આ લોકોની બદલી કરો છો સસ્પેન્ડ કરો ભાઈ શું ભાઈ એનું કે તમે પબ્લિકને દેખાડો તો કાલ સવારે પબ્લિક દોડીને તમારી પાસે આવવાની છે ને વિશ્વાસ જીતો પબ્લિકનો તો તમારે આટલી બધી ક્યારેય મહેનત પણ નહીં કરવી પડે પબ્લિક ખુદ દોડીને તમને વોટિંગ કરવા આવશે ક્યારેક તમારી સાથે આનાકાની થઈ જાય જેમ અમારું આંદોલન તો તમે સારા અને ઉભા રહેશો પબ્લિક સાથે અને સામાન્ય વર્ગને તો પેલા આ લોકોએ ઉભું રહેવું જોઈએ બરાબર મોટા વર્ગોને તો કોઈને જરૂરત જ નથી કોઈ પણ પક્ષની સામાન્ય વર્ગને પક્ષની જરૂર છે અને આવા લોકોની જરૂર છે કે જ્યારે સામાન્ય વર્ગ પીસાય છે તો ત્યારે જેવા લોકોએ એ લોકોની મદદ માટે રાતે જ જો કે આવી જ ગયા તાઇ પણ જે નિર્ણયો લીધા એ થોડાક ઢીલા પોચા લીધા છે તો સખત કાર્યવાહી કરો તો પબ્લિકને એમ થાય કે નાના બીજેપી પાર્ટીની સત્તા હંમેશા રહેવી જોઈએ એનો વિશ્વાસ જીતો એવી બી એક વાત સામે આવી છે કે આની અંદર રાજકોટના એક દિગ્ગજ નેતા છે કે જેની ભલામણથી આ ગેમ ઝોનમાં અધિકારીઓ દ્વારા જે લાલિયાવાડી ચલાવવામાં આવી અને ગેમ ઝોન શરૂ કરી દેવામાં આવ્યું બીજેપીના કોઈ દિગ્ગજ નેતાનું નામ છે તે પણ આવી રહ્યું છે પણ હજી સુધી તે નેતાનું નથી નામ ડિક્લેર કરવામાં આવ્યું નથી ક્યાંય આ આખો એસઆઈડીની તપાસ છે એની અંદર એ નેતાનું નામ સામે આવ્યું તો લાગે છે કે ક્યાંક નેતાને બી બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય જી નેતાને બચાવવાની કોશિશ કરતા હશે તો ક્યાંક ને ક્યાંક કાલ સવારે તો બહાર આવશે જ તો અમારી સામે એ નેતા બહાર આવશે તો અમે તો નહીં જ મૂકીએ બરાબર અને અમે એવું માંગ કરશું જ કે ભાઈ નેતા હોય ને તો એને જેલના સરિયા ગણવા પડે બરાબર જો લોકશાહી છે તો લોકશાહી એવું નથી કે ખાલી પબ્લિક માટે જ છે લોકશાહી બધા માટે હોવી જોઈએ કદાચ ગમે મોટા નેતા મોટો ગુનો કરી અને પૈસા ખવડાવી અને સાઈડમાં રહી જાય તો એ પબ્લિકે સ્વીકારવી ન જોઈએ તો જ આ લોકોને ખબર પડશે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ પબ્લિકે બહાર ત્યારે નીકળવું જ પડશે સો અને નેતાનું નામ કદાચ આપને ખબર હોય તો હું નામ સાથે એને કહી દઉં છું કે ભાઈ તમે કોઈ પણ નેતા હશો તો તમને મૂકવામાં તો નહીં જ આવે અને જો કદાચ આ લોકો અંદરો અંદર જે કંઈ કરતા હોય તો એ તો આપણે કંઈ ખ્યાલ નથી હોતો પણ નામ સાથે બહાર આવશે તો એને મૂકશું નહીં અમે પદ્મિનીબા રાજકોટમાં એક સમય હતો કે એવું કહેવાતું હતું કે એનો ક્રાઇમ રેશિયો એની ગુંડાગીરી ખૂબ ચાલી રહી હતી એની ઉપર હવે ધીમે ધીમે ક્યાંક કંટ્રોલ આવ્યો એવી વાત જ સામે આવી પરંતુ થોડા દિવસથી જે વાત જયરાજસિંહ જાડેજા કે જે આપણા સમાજના જ આગેવાન કહેવાય એમના છોકરા સામે એટ્રોસિટીની અને અપહરણની ફરિયાદ દાખલ થઈ ગણેશ જાડેજા સામે છતાં પણ હજી સુધી એ કેસમાં ક્યાંક લાલિયાવાડી ચાલતી હોય એવું લાગી રહ્યું છે ગણેશ જાડેજા હજી સુધી પોલીસ પકડવા નથી આવ્યો સામે જે દલિત યુવક છે એને ઢોર માર મારવામાં આવ્યો છે એને ધમકી આપવામાં આવેલી છે હજી પણ એના પરિવારને દાદ ધમકી મળી રહી છે તો આ બાબતને લઈને આપ શું કહેશો જી હવે આમાં તો વધારે કઈ નહીં કહું કેમ કે કોણ સાચું છે કોણ ખોટું છે હજી સુધી ઈ કઈ બાર નથી પણ સાથ આપવાનો હશે જે ખોટા હશે એને સજા આપવાની રહેશે બરાબર છે આમાં સાચું ખોટું હજી સુધી મને ખ્યાલ નથી પણ એક અમને એક દુઃખ લાગ્યું છે કે એક ભાઈ જે સામેવાળા છે એ બેનુ દીકરીઓ વિશે થોડુંક આડુઅડું બોલે છે તો એક મારી એવી અપીલ છે કે જે પણ હોય તો તમારા ભાઈઓ વચ્ચે જે પણ હોય પણ બેનુ દીકરીઓને આપ અપશબ્દ ન બોલો ક્યાંક ને ક્યાંક આપણા પણ આપણા બેનુ દીકરીઓ વિશે જો કોઈ અમારા સમાનનો ભાઈ આવું બોલે ને તો હું એનો પણ ખૂબ વિરોધ કરીશ એટલે એ ભાઈ એની રીતે કદાચ એક ઉશ્કેરાટમાં બોલી ગયા હોય કે જે પણ બોલી ગયા હોય પણ એ વાતનું ભાઈ આમાં ખોટા હોય તો સરકાર એને સજા દે બરાબર છે આ તો એક લોકશાહી છે તો આમાં હું એવું નહીં વિચારું કે ભાઈ મારા સમાજના છે એટલે હું એનું ઉપરાણું લઈશ અને ઓલાભાઈ ખોટા હોય તો એ ખોટા સાબિત થશે આમાં જે પણ સાચા ખોટા હશે એ કાલ સવારે બહાર આવશે જી બિલકુલ ખાસ કહી શકાય કે આ હતા પદ્મિની બા વાળા કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે સંકલન સમિતિ દ્વારા વાતો કરવામાં આવી સંકલન સમિતિ દાવા કરતી હતી કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાતા હતા ત્યારે સાડા જેટલી મહિલાઓ રાજકોટની અંદર ફોર્મ ભરશે તે એક પણ મહિલાનું ફોર્મ કે તેને ચૂંટણી લડી હોય તેવું નથી દેખાઈ રહ્યું અને હવે જો આગામી સમયમાં પદ્મિની બાવાળાએ કહી શકાય કે જે સંકલન સમિતિ છે તેને ચોક્કસથી કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં સંકલન સમિતિનો કોઈ પણ મેમ્બર જો ટિકિટ લેશે કે ચૂંટણી લડશે તો તેના માટે થઈને પદ્મિની બાવાળા ચોક્કસથી બહાર આવશે અને તેમનો વિરોધ છે તે કરવામાં આવશે ત્યારે આપ શું કહી માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે ક્ષત્રિય સમાજ વાતો કરી રહ્યા હતા સંકલન સમિતિ વાતો કરી રહી હતી તે પ્રમાણે ગુજરાતમાં વિરોધ ખરેખર કરવામાં આવ્યો છે અને જે વાત હતી કે જે મત છે તે ખરેખર ભાજપ વિરોધમાં મત થયા હોય તો એવું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર પદ્મિભા હજી ભાજપ સત્તા ઉપર તો નથી આવ્યું આજે પરિણામ અત્યારે પરિણામ ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે પરંતુ એ પહેલાં જે પ્રમાણે મોંઘવારી પાછી ફરી જોવા મળી રહી છે બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે કે જે દૂધમાં સતત જે ભાવ વધારો છે તે જોવા અનેક વસ્તુઓ છે કે જેની અંદર ભાવ વધારો એટલે મોંઘવારી છે તે વધી રહી છે કે જેના જ કારણે ગૃહિણી જે કહેવાય એ ગૃહિણીના બજેટ બી અત્યારે હાલ જે વધી રહ્યા છે તો આ મોંઘવારીને લઈને શું કહેશો ને જો આગામી સમયમાં ભાજપ સરકાર જો સત્તા ઉપર આવશે તો હજી આ મોંઘવારી વધે એવું આપને લાગી રહ્યું છે ચોક્કસ હવે જો ભાજપ સરકાર સત્તા ઉપર આવશે તો ભાજપ સરકારને એક અમારી હું ગૃહિણી કહું છું કે પબ્લિક થાકી છે ભાજપથી તો એનું મેઈન કારણ છે મોંઘવારી કે જે બાટલાના ભાવ આટલા બધા વધી ગયા છે સોનાના ભાવ આટલા બધા વધી ગયા છે તો ભાજપ સરકારને આમાં મેઈન ધ્યાન આપવું પડે તો ક્યાંક ને ક્યાંક આજની તો કાલ ભાજપને ઠપકો થઈ શકે કેમ કે પબ્લિક અત્યારે એક થાકી જ ગયું છે આટલી બધી મોંઘવારી પેટ્રોલના ભાવ છે છે તો દિવસે દિવસે વધતા જાય કોઈ ખુલ્લામાં આવીને બોલી નથી શકતું અને હું બોલું છું અત્યારે તો ઘણા બધા બોલશે ગૃહિણીઓ કે ભાઈ મોંઘવારી એટલી બધી વધારી દીધી છે કે સામાન્ય વ્યક્તિ માટે આજે ઘર ચલાવવું ને એ એક બહુ ડિફિકલ્ટ આપણે કહીએ ને કે નથી કરી શકતા બહુ મુશ્કેલીમાં બે પોતે હસબન્ડ વાઈફ પણ પોતે જાય છે જોબ ઉપર છતાં પણ એ લોકોનું ક્યાંક ને ક્યાંક એક ઘર ચલાવવામાં બહુ મુશ્કેલી પડી જાય છે તો ભાજપ સરકાર સત્તા ઉપર આવે અને પબ્લિકનો વિશ્વાસ જીતે અને મોંઘવારી થોડીક ઓછી કરે તો ભાજપ સરકાર માટે કાયમ એક એની એક સત્તા બની રહે એવું જો ઈચ્છતા હોય તો આ કરે નહીતર થોડા ટાઈમમાં એને ઠપકો પડી શકે એવું મને લાગે છે જી ખરેખર લાગી રહ્યું છે ખરી કે મોંઘવારી ઓછી થશે કારણ કે જે પ્રમાણે ગઈકાલ બે દિવસની અંદર દૂધમાં સતત જે ભાવ વધારો થયો ધીમે ધીમે બીજી જે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ કહેવાય તેની અંદર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે આ સરકાર બનશે ત્યારબાદ જે બજેટ રજૂ કરવામાં આવશે તે બજેટમાં બી એવું માનવામાં આવી રહ્યું છે કે હજી મોંઘવારી છે તે વધુ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો સામાન્ય માણસને જીવન જીવવું અઘરું પડી જાય એવું લાગી રહ્યું છે હજી મોંઘવારી તો ન જ વધવી જોઈએ એનો એક હું તો કઉ ને તો એનો વિરોધ થવો જોઈએ અને આજે બેરોજગાર લોકો આપણા દેશમાં કેટલા બધા છે તો બેરોજગારી પણ ન રહે આજે યુવા વર્ગ જે સ્ટુડન્ટ છે આજે ડિગ્રી સાથે એ લોકો એમનો રહે છે ડિગ્રી સાથે પણ એ લોકોને જોબ ક્યાંય નથી મળતી તો ભાજપ સરકાર આ બધા પ્રશ્નો ઉપર જો વધારે ધ્યાન આપશે તો એને કોઈ દિવસ ક્યાંય વાંધો નહીં આવે જે મેઈન પ્રશ્નો છે એની ઉપર સરકાર ધ્યાન આપે તો એની સત્તા રહે અને કોઈ પ્રોબ્લેમ ન થાય પણ જો એની ઉપર ધ્યાન નહીં આપે અને એને કદાચ એવું લાગે રાખે તો એવું નથી તો ક્યાંક ને ક્યાંક કાલ સવારે ભાજપ ને પણ સત્તા નો આવે એવું બની શકે કેમકે એમાં પેલી વ્યક્તિ હું જઈશ બરાબર છે આનો વિરોધ કરવામાં કેમકે આજે મેં જોયેલી છે એવી ગૃહિણીઓને કે આજે કેટલા બધા કામ એ લોકો કરે છે અમુક તો બે બે જોબ કરતા હોય છે તો પણ આજ મોંઘવારી દિવસે દિવસે વધતી જ જાય છે એ પ્રમાણે સામે સેલરી નથી હોતી તો આજે ગૃહિણી કે કોઈ પણ આજે વ્યક્તિઓ કેટલા બધા પાછા પડી જતા હોય છે અમુક તો ઘર કંકાસ એના લીધે જ થતો હોય છે અને અમુક સુસાઈડના રસ્તે જતા રહેતા હોય છે તો આ એક મેઈન પ્રશ્ન છે તો ભાજપ સરકારને આટલી મારી નમ્ર વિનંતી છે કે જો આપ આપનું માન આ રીતે જળવાઈ રહે અને તો પહેલા સોલ્વ કરો એક તો બેરોજગારી અને એક આજે મોંઘવારી છે એમાં થોડુંક આપ લેવલ લઈ આવો કે સામાન્ય વ્યક્તિઓને નો વાંધો આવે બરાબર જે લોકો રીચ છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી સામાન્ય વ્યક્તિ આમાં બહુ પીસાય છે આપ મહિલાઓ ને ઘણા કામ કરી રહ્યા છો અડધી રાતે બી કોઈ બી મહિલાને ક્યાંય પ્રોબ્લેમ હોય તો આપ તેના પડખે જઈને ઉભા રહેતા હોજો તેની મુશ્કેલી છે તે દૂર કરતા હોજો અનેક મહિલાઓ સાથે આપણે વાત કરીએ છીએ કાઉન્સિલિંગ પણ કરેલું હશે મહિલાઓ સાથે તો અત્યાર સુધીમાં કાઉન્સિલિંગમાં ક્યાંય એવો મહિલાનો કોઈ પ્રશ્ન સામે આવ્યો છે કે ભાઈ મોંઘવારીના કારણે ઘર ચલાવવાના કારણે તેમને આજે આ પગલું ભરવાનો વારો આવ્યો છે કે આ પગલાં સુધી પહોંચવાનો વારો આવ્યો છે કે તેમને જીવન ત્યાં છોડી દેવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એવા પ્રશ્ન સામે આવેલા છે જે મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ લેડીઝોની આ જ ફરિયાદ હોય છે કે મિસ્ટર કમાતા હોય છે પણ એની આવક પ્રમાણે કમાતા હોય છે આજે એની જે પણ એની આવડત છે એ રીતે કમાતા હોય છે તો એ સેલરી અને આમની કોઈ પણ રીતે બે ભેગું કરે છે તો ભેગું નથી થતું અને એના લીધે બંને વચ્ચે એક ઝઘડા થતા હોય છે હા મોંઘવારી અમારે આટલા બધામાં મોંઘવારી વધુ એક આર્થિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિના લીધે બે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે બીજા કોઈ કારણ જ નથી હોતા એટલે આ તો સો ટકા છે કે ભાઈ મોંઘવારી તો ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર સત્તા ઉપર આવે અને મોંઘવારી સામે થોડોક રસ્તો લે એવો કહે કે સામાન્ય વર્ગને એમ સંતોષ થવો જોઈએ તો એક ભાજપ સરકાર માટે આવનારા દિવસોમાં બહુ સારું રહેશે તો બિલકુલ ખાસ કહી શકાય કે આ પદ્મિબા વાળા કે જેમનું કહેવું છે કે મોંઘવારી ચોક્કસથી જે ગૃહિણીઓ છે તેમને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે સાથે સાથે જે મહત્વની વાત છે કે જે ક્ષત્રિય આંદોલન ચાલુ થયું હતું તે ક્ષત્રિય આંદોલનના જે સંકલન સમિતિના જે મેમ્બરો છે તેમને પણ એક આહવાન છે તે કરવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો કોઈ પણ ચૂંટણીની અંદર જે સંકલન સમિતિ છે તેના હોદ્દેદારોએ જો ક્યાંય ટિકિટ લીધી તો ચોક્કસથી તેનો વિરોધ કરવા માટે પદ્મિની બા બહાર નીકળશે ત્યારે આપ શું કહી રહ્યા છો જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે અને જે પ્રમાણે ક્ષત્રિય આંદોલનની વાતો કરવામાં આવતી હતી તો મોંઘવારીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ક્ષત્રિય આંદોલનની જે વાત હતી તે એ ક્ષત્રિય કાર્ડ આ વખતે ગુજરાતમાં ખરેખર કામ કર્યું છે કે નહીં તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર